હળવદમાં ફરી એકવાર ધરતીપુત્રો આંદોલનના માર્ગે ઉતર્યા છે. હળવદના મંગળપુર ગામે વીજ લાઇન લાખવા મુદ્દે 15 ગામના ખેડૂતોએ એકત્ર થઈને પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જરૂર પડે તો આત્મવલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હળવદ તાલુકાના મંગળપુર ગામે વીજ લાઇન નાખવા મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને હળવદ, ધાંગધ્રા, માળિયા સહિતના ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો હતો. 765 કેવી દેશી લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવાનું કામ શરૂ કરાતા જ ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા અને યોગ્ય વળતર નહીં મળે અને જો વીજ કંપની દાદાગીરીથી વીજ લાઇન નાખશે તો જરૂર પડે તો આત્મવિલોપન કરવા પણ અચકાશું નહીં તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે આ ઝાડ બધા ઉછેરી પેટે પાટા બાંધીને ઉછેર્યા અને આમાં 5 વર્ષ 6 વર્ષ લાગ્યા આ ઝાડ ઉછેરવા માટે અને આજે આ કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન સાથે આવી ગયા અને આ અમારામાં થાંભલો પરણે નાખવા માગે ખેડૂમાં અને પૂરતું વળતર નથી આપતા. પહેલી પ્રશ્ન તો એ અમારો છે કે પૂરતું વળતર આપે તો ખેડૂ એકી સાથે એગ્રી છે તો અમને કશો વાંધો નથી અને જો પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમે થાંભલો નહીં નાખવા દઈએ અને સમૂહ ફેમિલી સાથે એકી સાથે 15 ગામના હળવદ તાલુકાના 15 ગામના ખેડૂતો એક સાથે આત્મવિલોપન કરશું અમે. લાભુલ મંગળપુર ને મારી માંગ એવી છે કે જે અમને યોગ્ય વળતર મળે અને જે કંઈ અમારું 2021માં જે કંઈ વળતર મળ્યું છે એ વળતર મળે એવી અમારી માંગ છે અને એ પછી આ દબાણથી કોઈ સાહેબ અમને દબાણ કરે છે તો અમે અમારો જીવ આપી દઈશું. આમાં હરબમજી જાડેજા ધુડકોટ ગામનો સરપંચ છું. મંગળપુરમાં આજે આ ખેડૂતના ખેતરમાં એમને પૂછ્યા વગર કંપનીવાળા થાંભલાના ખાડા ખોદવા જીસીબી લઈને આવ્યા એટલે એ લોકોએ બધાને ફોન કર્યા આજુબાજુવાળા ગામને અને જે ખેડૂતના ખેતરમાં થાંભલા કે તાર આવે છે એ બધા ખેડૂતને ખાતેદાર બધા અહીંયા આવ્યા છે. કંપનીએ કોઈ પણ જાતનું કેટલું વળતર ચૂકવવું એ કોઈ ખેડૂતને કીધું નથી અને એમને અમે કામ ચાલુ કરે છે એટલે અમે કંપનીવાળાને એવું કીધું કે તમે 2021માં જ્યારે લાઇન નકાળી 765 કેવીની ત્યારે જે ખેડૂતને વળતર આપ્યું એ પ્રમાણે ખેડૂતને વળતર આપો તો કોઈ ખેડૂતને તકલીફ છે નહીં ને કામ કરવા દેશે. બાકી એ પ્રમાણે તમે વળતર નહીં આપો તો કોઈ ખેડૂત કામ કરવા દેશે નહીં એ અમારી માંગ છે. 2021માં વળતર આપ્યું એ અયોગ્ય અમને યોગ્ય વળતર આપે. અગર અમે થાંભલા પોલ પડવા દેવામાં જ નથી અમને ખાલી 1 વીઘો જગ્યા જાય અને 1 લાખ રૂપિયા પોલને આપે તો એ શક્ય જ નથી. અત્યારે જમીનના ભાવ 10 લાખ 15 લાખ છે અને 1 વીઘાને પૈસા અમને ન આપે તો આવું અમે ચલાવી નહીં લઈએ અને થાંભલા નાખવા દેવામાં નહીં આવે.